विद्यार्थी मित्रों केम छो मजामां धोरण 2 विषय हिंदी प्रथम परीक्षा असाइनमेंट भाग 1 भाग 1 एम आपणे जोईशुं प्रश्न 1 अ चित्र जुओ वांचो अने लखो अहीं चित्र जोईने ऊपर नाम आप्युं छे जोईने आपणे लखवानुं छे बराबर वांचवानुं आ नाम अनार तो ए लखवानुं नीचे अनार બે નંબર આમ ચિત્ર આમ એટલે કેરી તો આમ તો એ લખવાનું આમ પછી બે નંબર ઇમલી એટલે આમલી ઈમલી તો એ લખવાનું ઈમલી બરાબર આવી રીતે નામ લખવાના છે જોઈને ઉપર નામ આપ્યા છે એ જોઈને આપણે લખવાનું ચિત્ર આપેલું હશે આવી રીતે ખાલી જગ્યા આલી હોય એમાં નામ લખવાનું ઘુવડ ઉલ્લુ 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 અજગર નંબર ઈમારત તો એ લખવાનું ઈમારત ઈખ ઈખ એટલે શેરડી તો લખવાનું ઈખ આઈના એટલે અરીસો આઈના અરીસો આઈના દસ નંબર ઈટ તો ઈટ ઊંટ તો એ લખવાનું ઊંટ ઊંટ એટલે ઊંટ ઊન ઊંટ એટલે ઊન ઊન બરાબર આવી રીતે એ શબ્દ વાંચવાનો અને એ શબ્દ લખવાનો છે પ્રશ્ન એક ચોરસમાં લખેલા અક્ષરો જેવો અક્ષર શોધી તેના ફરતે ગોળ કરો અહીં આપણે ચોરસ આ છે એમાં જે અક્ષર આપ્યા એવા અક્ષરો અહીંયા શોધીને આપણે ગોળ કરવાનો છે તો પહેલો અક્ષર છે લ તો એ લ શોધીને એ લ ઉપર આવી રીતે ગોળ કરવાનો અહીંયા ગોળ કરવાનું બે એક લાઇનમાં એક લીટીમાં બે ગોળ કરવાના આ છે લ એટલે લ લ શોધી લેવાના એક ગોળ નહીં આવે બે જ આવશે બરાબર એક લીટીમાં બે ગોળ આવશે ની તો ની અને ની આ બે ઉપર ગોળ કરવાનું પછી ધુ ગુ ધુ ધજાનું ધ છે બરાબર તુ તો એ ધુ ઉપર આ ધુ ઉપર કરીશું આપણે ગોળ મા તો મા તો મા ઉપર ગોળ કરીશું પછી ઘી ઘી ઉપર ગોળ કરીશું અહીંયા ઘી ઉપર ગોળ કરીશું પછી ખૂ તો ખૂ ઉપર ગોળ કરીશું પછી આની ખૂ તો આના ઉપર આપણે ગોળ કરીશું ચી લાઈનમાં વધવાનું આવો ચી પહેલાં વધવાનું બી ચી તો ચી ઉપર ગોળ કરીશું આ જો હોય એવો અક્ષર હોય એના ઉપર ગોળ કરવાનું ચી તો ચી પછી બીજો ચી તો એ ચી ઉપર ગોળ કરવાનું આખી અને ચીમાં ગોળ થઈ ના જાય એનું ધ્યાન રાખવાનું જોવાનું અને જે આ ચી છે તો ખી છે એ ધ્યાન આપીને જ ગોળ કરવાનું ચીના બદલે ખીમાં ગોળ ના થઈ જાય એ ધ્યાન આપવાનું ગ તો ગ તો ગ આવી રીતે ગ ગ બંને ગમાં ગોળ કરવાના પછી પૂ તો પૂ તો પૂ અહીંયા પૂ પર ગોળવાનું અહીંયા પૂ પર ગોળ કરવાનું હ ફ ઉપર અહીં ગોળવા કરવાનું આ ફ છે આ ફ ક અને ફનું ધ્યાન રાખવાનું અહીંયા ક નથી પણ મારું ક આવી જાય તો ક અને ફ નો બંનેમાં સમાનતા જોવાની કે ક બે સરખા પાખિયા હશે અને ફમાં એક ઉપર હશે ને એક નીચું હશે એ ધ્યાન આપીને ગોળ કરવાનું ટી 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 આવી રીતે ગોળ કરવાનું શોધીને ગુ પ્રશ્ન એક ચિત્ર ઓળખી ખાના પૂરો અહીંયા ચિત્ર આપ્યા છે એને ઓળખીને આપણે ખાના પૂરવાના અહીંયા બે નામ આપ્યા છે એ નામ અહીંથી જોઈને લખવાના છે આ શું છે પહિયા તો અહીંયા લખવાનું પહિયા આ શું ઊંચાનું ચિત્ર છે ખટિયા ખાટલા શું કે ખટિયા હિન્દીમાં તો આ લખ્યું ખટિયા તો લખવાનું ખટિયા તમને બીજા બે ચિત્ર આપ્યા છે આને શું કહેવાય કલમ અને આને શું કહેવાય
मटर मटर એટલે વટાણાને કલમ એટલે પેન બે પેન સાઈ પેન આવે કલમ બરોબર તો આ શું છે કલમ તો એ લખીશું ક લ મ એક એક અક્ષર જ લખવાનું એક ખાનામાં તો અહીંયા લખીશું આ મટરનું દીધું છે તો અહીંયા આવશે મટર જે ચિત્ર હોય એની સામે જે શબ્દ આપણે લખવાનો છે તો આ સાનું ચિત્ર છે રથ અને આ સાનું ચિત્ર છે ઘર તો ઘરનું ચિત્ર છે તો એ ર આપેલો છે તો એ લખવાનું ઘર અને આ ચિત્ર રથનું છે ર આપેલો છે તો અહીં લખવાનું રથ રથ બરોબર પછી આ સાનું ચિત્ર છે અજગર તો અજગર અને આ મગર તો અજગરનું ચિત્ર આપે છે એની નીચે લખશું અ જ ગ આપેલો છે ર ચિત્રની સામે લખવાના છે શબ્દો બરોબર આ સામે ચિત્ર છે સપેરા અને આ સામે ચિત્ર છે રાજા સપેરા સામે લખીશું આપેલો છે લખીશું સ પે રા રાજા ચિત્ર છે લખીશું આપેલો છે અને રાજા રાજા એ લખવાનું છે શું છે મકડી છે મકડી અને આ ઘડી મકડીનું ચિત્ર છે અને આ ઘડીનું ચિત્ર છે બરાબર તો એ લખીશું આ લખેલું છે મ ક ડી ઘડી ઘ ડી આ શું છે અનાર એટલે દાડમ અનાર એટલે દાડમ ને નાક નાક એટલે નાક આવશે અનાર અનાર એટલે દાડમ અ ના નાક પછી આ શું છે શિયાળ શિયાળ અને આ સીતા આ શિયાળ છે અને આ સીતા છે તો શિયાળ સીતા જે ચિત્ર જે સાઈડ હોય એ સમજાય સાઈડ આવશે બરોબર આ ચિત્ર સારું છે મસલી હિન્દીમાં મસલી કહેવાય માછલી માછલીને હિન્દીમાં મસલી અને ટપલી ટપલી છે તો મસલી આ શું ખાવું છે ટપલી એટલે ડપલી પછી આ વાઘ અને આ ઘડા તો વાઘ વાઘ અને ઘડા ઘડા આવી રીતે આપણે શબ્દો લખવાના છે સાનું ચિત્ર છે કબૂતર કબૂતર અને આ દ્રાક્ષ દ્રાક્ષને હિન્દીમાં શું કહેવાય અંગૂર તો કબૂતર અંગૂર આવી રીતે એક એક શબ્દ એક ખાનામાં લખવાનો છે અક્ષર બરોબર પ્રશ્ન બે બ તીનની દિશામાં વાંચીને શબ્દો બનાવો અહીંયા તીનની દિશામાં શબ્દ વાંચીને આપણે બનાવવાનું છે તો એક નંબર અકાલ તો એ લખ્યું અકાલ આવી રીતે અકાલ આખો શબ્દ બનાવો અકાલ તીનની દિશામાં તો એ લખવાનું અકાલ પછી આજ લખવાનું આજ ઈમારત તો એ લખવાનું ઈમારત ઈસાઈ તો લખવાનું ઈસાઈ ઉધર તો ઉધર ઉર્જા આવી રીતે ટીમની દિશામાં વાંચી રહી અહીંયા લખવાનું છે બધા શબ્દો બે નંબર બે નંબરમાં પણ ટીમની દિશામાં જ આવી રીતે વાંચીને લખવાનું છે અનાર લખવાનું અનાર ઉદાહરણ એક આપેલું જ હશે તમને બરોબર આમ લખવાનું આમ ઈ સારા ઈ સારા
ખરીદ ખરીદ ઉષા ઉષા ઉન ઉન આવી રીતે લાઇનમાં વાંચવાનું અને આવી રીતે સામે એવી રીતે લાઇનમાં જ લખવાનું છે ઉપરનું નીચે ના થાય નીચેનું ઉપર ના થાય એ ધ્યાન રાખીને આપણે લખવાનું છે તાઈ નંબર અજય અજય આ ઉદાહરણ આપેલું છે તમને ચાર નંબર અગહન તો અગહન આદત આદત ઈલાજ તો ઈલાજ ઈશાન તો ઈશાન ઉપજ ઉપજ ઉષ્મા તો ઉષ્મા પાંચ નંબર લખ્યું એવી રીતે જ આપણે અહીંયા પણ એવી રીતે જ કરવાનું છે અમર અમર આગ આગ તીરની દિશામાં વાંચીને આપણે લખવાનું છે ઈરાદા ઈરાદા ઈમાન ઈમાન ઉતરના ઉતરના તીરની દિશામાં વાંચીને શબ્દો ખાનામાં લખવાના છે બરોબર પ્રશ્ન બે બ સૂચના મુજબ કરો તો પ્રશ્ન બે માં આપણે સૂચના મુજબ કરવાનું છે એક નંબર અ થી શરૂ થતો હોય એવો શબ્દ શોધીને ખરું કરો જેમાં અ થી જેવા શબ્દમાં શરૂ થતો હોય એવો શબ્દ એકલો અ એટલે અજ એટલે અનો કાનો પણ ના જોઈએ આશા ના મગર અમર એ અતિ ચાલ થાય એટલે એ ખરું થાય અનાર તો અતિ ચાલ થાય એટલે અહીંયા ખરું કરવાનું અદરક અતિ ચાલ થાય એટલે અહીંયા કરવાનું એકલો અ એટલે અજ કાનો માત્ર વગરના દ્વારા એકલો જ છે એટલે અવાળા શબ્દોમાં જ આપણે ખરું કરવાનું બે નંબર અને કાનો આથી શરૂ થતો શબ્દ સુધી ખરું કરો હવે અને કાનો આથી જે શબ્દ શરૂ થતો હોય એના સામે ખરું કરવાનું છે અવાજ આગ અને આથી નથી ચાલ થતો માલા પણ આથી ચાલ નથી થતો આમાં ખરું કરીશું આવી રીતે અને કાનો આથી શબ્દ જે ચાલ થતા હોય ખાનાથી એમાં ખાનાની નિશાની કરવાની છે બરાબર ત્રણ નંબર ઈથી શરૂ થતો શબ્દ શોધી ખરું કરો જ્યાં ઈથી શબ્દ શરૂ થતો હોય એ શોધીને લખવાનો તો ઈતવાર તો ઈતવારમાં ખરું કરશું ઈથી ચાલ થાય છે ઉમા ઈથી નથી ચાલ થતો ઈરાક તો ઈરાકમાં ખરું કરશું ઈથી ચાલ થાય છે ઈતના તો ઈતના ઈથી ચાલ થાય એટલે ખરું કરીશું સડક ઈથી ચાલ થતી નથી પછી ઝરણા પણ ઈથી ચાલ થતો નથી ચાર નંબર ઈ મોટો ઈથી શરૂ થતો શબ્દ શોધીને લખો મોટા ઈથી જે શબ્દથી ચાલુ થતો હોય એમાં ખરું કરવાનું છે ઈમાન કોઈ ખરું આવશે આવો શબ્દ અહીંયા હોવો જોઈએ બરાબર મોટો ઈ ઝંડા ઈસ મોટા ઈથી શરૂ થાય તો ઈસ ઉત્તર ઉત્તર ઈદ મોટા ઈથી ચાલુ થાય છે ઇનામ એ નાનો ઈ છે એટલે આ મોટા ઈમાં ખરવા એટલે આમાં કરવાનું નથી બરાબર પાંચ નંબર ઉથી શરૂ થતો શબ્દ શોધી ખરું કરો જેમાં ઉથી શરૂ થતું હોય એમાં એવું શબ્દ શોધીને ખરું કરવાનું ઉષમ કંઈ ખરું કરીશું ઉષમ ઉથી ચાલ થાય છે અમર ઉથી ચાલ થતું નથી ઉપલા તો ઉપલા ઉથી ચાલ થાય છે એટલે એ ખરું કરવાનું પછી મામા એમાંથી ચાલ થાય છે
ચાલ થતું નથી ઉદર તો ઉદર ઊંધી ચાલ થાય છે તો ખરું કહ્યું કંગન એ પણ ઊંધી ચાલ થતું એટલે કંઈ કરવાનું નથી આપણે ઊંધી ચાલ થતા હોય એવા શબ્દમાં આપણે ખરું કરવાનું છે બરાબર પ્રશ્ન ટાઈમ અ કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અહીંયા આપણને કૌંસ આપ્યા છે એમાંથી શબ્દ પસંદ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે એક નંબર ફૂલઝડી ઝૂલા ગુડિયા અને કુટિયા એ શબ્દો ચાર આપ્યા છે એમાંથી શોધીને આપણે લખવાનું છે એક નંબર આ શું કહેવાય ઘર છે ઘરને શું કહેવાય હિન્દીમાં કુટિયા મનું કુટિયા તરફ જા જઈએ લખીશું કુટિયા બે નંબર આ ગુડિયા છે ધીમી તો આપણે લખીશું કુનાલ ગુડિયા દે લખવાનું હોય તે શબ્દ શોધીને કુનાલ ગુડિયાનું ચિત્ર લઈ લે ગુડિયા તે એ ચિત્ર આપ્યું છે એ જ ખાલી જગ્યામાં આવશે બરાબર ત્રણ નંબર આ ફૂલઝડી ફૂલઝડી એટલે તારામંડળ એ લખીશું મીના ફૂલઝડી ફૂલઝડી સો ચાર નંબર આ ઝૂલા એટલે હિંચકો પૂનમ ઝૂલા ઝૂલ તો ઝૂલા એથી જોધી લખવાનું ઝૂલા તો ઝૂલા ઝૂલ પૂનમ ઝૂલા ચૂલ બે નંબર કોકડી બતક નાક સીતા એક નંબર શું કીધું હશે બતક તો બતક નિમા બતક કે ખાલી જગ્યા સર સ ચલ બતક સર સ ચલાય બતક લખવાનું બરાબર બે નંબર કયું છે નાક બાલા નાક સાપ રખ લખવાનું ખાલી જગ્યામાં નાક સિતાર તો સિતાર એ ખાલી જગ્યામાં સિતાર લખવાનું હોય છે શોધીને તો હિતેશ સિતાર પજા હિતેશ સિતાર પજા ચાર નંબર આ શું છે કકડી શું કહેવાય કકડી એટલે કાકડી તો હિના કકડી લાઈ હિના શું લાઈ કકડી એટલે કાકડી લાઈ હિના કકડી લાઈ ત્રણ નંબર માં કૌંસમાં આપ્યું છે ટિકટ જગ ડમરુ અને આમ તો એક નંબર જગત જગ ભર જગતને શું કહે છે જગ ભરવાનું એક નંબર જગત જગ ભર તો એ લખવાનું જગ બે નંબર આમનું ચિત્ર એટલે કેરીનું ચિત્ર છે તો આમ તો માલા આ ખા માલા આ ખા ત્રણ નંબર ટિકટ છે જે 50 રૂપિયાની ટિકિટવાળું પોસ્ટમાં આપણે લગાવીએ છીએ ટિકિટ ટિકટ છે શિવાજી ટિકટ લા શિવાજી ટિકટ ટિકટ એટલે ટિકિટ ચાર નંબર ડમરુ 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 તો પૂજા ડમરુ બજા એ આપણે શબ્દો આપે છે કૌંસમાંથી એમાંથી છોડીને અહીંયા લખવાના છે એટલે શબ્દ લખવામાં ભૂલ ના થાય ધ્યાન રાખીને અહીંથી જોઈને તમારે લખવાના છે ચાર નંબર જલેબી બસ ગિલાસ અને ધનુષ એ તમને જલેબી બસ ગિલાસ અને ધનુષ આપ્યું છે એક નંબર ચિત્ર થયું છે બસનું તો અજય બસ પર ચાલ અજય બસ પર ચાલ ગિલાસ ગ્લાસ છે એટલે હિન્દીમાં ગિલાસ કહેવાય આ આપ્યું છે ગિલાસ જીયા ગિલાસ લા જીયા ગિલાસ લા ત્રણ નંબર શું છે જલેબી જલેબી તો તમને ભાવતી જશે આને શું કહેવાય જલેબી લખવાનું તનીસ જલેબી ખા તનીસ જલેબી ખા ચાર નંબર ધનુષ કહેવાય શું કહેવાય ધનુષ ધનુષ મધુર ધનુષ તપ જા મધુર ધનુષ તપ જા તો આપણે જોયા કૌંસમાં શબ્દો આપ્યા છે એ ખાલી જગ્યામાં લખવાના બરાબર તમને આવડશે આ ખાલી જગ્યાઓ પૂરતા ઉપર તમને કૌંસમાં શબ્દો આપ્યા છે એમાંથી તમારે શોધીને લખવાનું છે અહીંયા ભાગ એક આપણો પૂરો થાય છે હિન્દીની લોટમાં આપણે હોમવર્ક લખવાનું છે તો હોમવર્કમાં શું લખવાનું છે હું તમને આપું છું તો હિન્દીની લોટમાં હોમવર્ક લખવાનું છે તો હોમવર્કમાં લખવાનું છે
પ્રશ્ન 1 અહીંયા વાંચો અને લખો અહીંયા નામ લખવાના અનાર એક નંબર લખવાનું અનાર બે નંબર આમ ત્રણ નંબર ઇમલી ચાર નંબર ઉલ્લુ પાંચ નંબર અજગર છ નંબર ઉસ્ત્રા સાત નંબર ઇમારત આઠ નંબર ઈટ નવ નંબર આયના દસ નંબર ઈટ અને અગિયાર નંબર ઊંઠ પાંચ નંબર ઊંઠ એવી રીતે આપણે જોઈને લખવાનું છે બરાબર આગળ તમારે હોમવર્કમાં લખવાનું છે પ્રશ્ન એક બ ચોરસમાં લખેલા અક્ષર જેવો અક્ષર શોધીને આપણે અહીંયા ગોળ કરવાનું છે તો તમારે આ લખવાનું લ ની ધૂ મા ઘી આ બધા શબ્દો તમારે હિન્દીની વર્ડમાં લખવાનું છે આ લેસનમાં બરાબર લથી સાત સુધી તમારે આ લેસનમાં લખવાનું છે પછી પ્રશ્ન બે અ તીનની દિશામાં વાંચીને શબ્દ બનાવો પછી તમારે એમાં લખવાનું છે એક નંબર આ એક નંબર લખવાનો તીનની દિશામાં ને લખવાનું આ બે નંબર આ બે નંબર સુધી આપણે લખવાનું છે આટલું લેસન તમારે હિન્દીની નોટમાં લખવાનું છે બરાબર આટલું લેસન લખવાનું છે અહીં આપણો ભાગ બે પૂરો થાય છે આવજો વિદ્યાર્થી મિત્રો